પરંતુ આગળ વધે તો આવતીકાલે બજાર ઉપર ચર્ચા કરવા આપણી સાથે જોડાયેલા છે પ્રિસિઝન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના જિગ્નેશ મહેતા. જિગ્નેશ, સૌથી પહેલા તો માર્કેટ ઉપર અત્યારે શું વ્યૂ બની રહ્યો છે? તમે જો કે અહીંયાથી ફેડની જે રીતના અહીંયાથી મીટિંગ થતી જોવા મળી રહી છે, તેનો નિર્ણય અહીંયાથી ક્યાંક ને ક્યાંક આજ રાત સુધીમાં આવતો જોવા મળશે. પરંતુ આરબીઆઈની પોલિસી પહેલા જો કંઈ પ્લે કરવો હોય, ખરીદદારી કરીને ચાલવું જોઈએ કે પછી વેચાણ કરીને ચાલવું જોઈએ? 11:15 ની આજુબાજુ જે છે પોલિસી ડિક્લેર થતી જોવા મળશે, તે પહેલા કોઈ વ્યૂ બની શકે અત્યારે માર્કેટ ઉપર? રુશિન, હિસ્ટોરિકલી એવું આપણને જોવા મળ્યું છે કે જે દિવસે આરબીઆઈની મીટિંગ હોય અને આગલા દિવસે માર્કેટ ક્લોઝ પછી, આઈ થિંક કાલના દિવસ દરમિયાન કોઈ પણ પોઝિશન નવી તરત ના જ લેવી જોઈએ. જો અત્યારના બુલ સાઈડ તમે બેઠા હોય તો મને એવું લાગે છે ચિંતા કરવાની જરૂર નથી. બેર સાઈડ બેઠા હોય તો કાલે જોવાની જરૂર છે કે 8200 લેવલ હોલ્ડ કરે છે કે નહીં. મને એવું લાગે છે કે કાલે બે ઓપોર્ચ્યુનિટી આપણને મળે તેવી છે. સૌથી પહેલાં તો એવું કહી શકાય કે માર્કેટે જે પ્રમાણેની ઉપરની તરફની મૂવ લીધી છે એ બહુ જ પ્રોમિસિંગ છે. ટેકનિકલી એવું જરા પણ લાગતું નથી કે આ મૂવ આગળની સમયમાં નહીં ટકે. હવે આપણે એવું જોઈએ કે જો ચાર્ટ ઉપર જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આ મૂવનો એક બહુ જ સરસ સપોર્ટ છે 8000. મને એવું લાગતું નથી કે આવનાર સમયમાં ક્યારે પણ 8000 તૂટે, કારણ કે જે રીતે 8000ના લેવલે માર્કેટને ઉપરની તરફ તોડ્યું છે એ બહુ ફિનોમિનલ વે છે. માર્કેટને તોડવાનો વોલ્યુમ પણ ઘણા સારા હતા એ જે સમયે થયું એ સમયે ના, તો એ જોતા એવું લાગે છે કે, અને આજે પણ છેલ્લા બે દિવસથી નિફ્ટી હજી પણ 8200 હોલ્ડ કરે છે એ પણ બહુ સરપ્રાઇઝિંગ છે. આપણે ખરેખર જોવું જોઈએ કે જ્યારે પણ આવું કંઈ આરબીઆઈની મીટિંગનું પ્રેશર આવતું હોય અને જ્યારે એવું નક્કી જ હોય કે રેટ કટ લગભગ આવવાના નથી, એવા સંજોગોમાં માર્કેટે ટેકનિકલ લેવલને હોલ્ડ કરવા બહુ સારી બાબત છે. મારી દ્રષ્ટિએ માર્કેટ અહીંયાથી કાલના દિવસ દરમિયાન નીચે જાય તો એક પ્રેશર જોવાય. આ પ્રેશર 8000ની નીચે જવાનું નથી. બુલ સાઈડ બેઠા હોય તો બહુ સારું છે. આ એક્સપાયરી સિરીઝ મને એવું લાગે છે કે બુલિશ વે ઘણી સારી છે. એક બે દિવસ જો પ્રેશર ના આવે તો એને ઇગ્નોર કરવા જોઈએ. ઓવરઓલ માર્કેટ ઉપર જ જશે. કાલના દિવસ દરમિયાન પણ મને એવું લાગે છે કે જો બુલ સાઈડ બેઠા હોય તો નિફ્ટીને બાય કરીને ચાલી શકાય. 8155નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 8280 ઉપરની તરફ માર્કેટ જાય તો સીધે સીધું જતું હોય તેવું મને લાગી રહ્યું છે. જિગ્નેશ, તમે જે રીતના કીધું કે આખી સિરીઝ તમે જો કે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ટોનમાં જોવા મળી છે, શરૂઆતમાં ખાસી પોઝિટિવ જોવા મળી હતી. તમે જુઓ કે એલએનટીના પરિણામ જે એક ઇકોનોમી જે છે ઇન્ડિકેટર સાબિત કરતો જોવા મળે છે. સ્ટોક તમે ઓટો નંબર્સ પણ તમે જો આજે તમે જુઓ કે ટાટા મોટર્સના નંબર્સ આવતા જોવા મળ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક એક અંડરલાઇન થીમ જે છે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં પ્લે આઉટ તો થતી જોવા મળી રહી છે. જિગ્નેશ, એક બ્રોડરલી વાત કરું, કયા સેક્ટર ઉપર તમારો વ્યૂ બની રહ્યો છે ટેકનિકલી જે સારા જોવા મળી રહ્યા છે અત્યારે, જે ઇન્ડસ્ટ્રીઝ તમને સારા એવા પોઝિટિવ ટોનમાં જોવા મળી રહ્યા છે અત્યારે? આઈ થિંક સૌથી પહેલાં તો ઇન્ડેક્સ બેઝ જે બટ ઓબ્વિયસ છે, નિફ્ટી ઉપર જઈ રહ્યું છે અને ઇન્ડેક્સ ઉપર જઈ રહ્યું, તો ઇન્ડેક્સ બેઝ બધા સ્ટોક ઉપર જઈ રહ્યા છે. અને જે રીતના માર્કેટમાં પ્રિટી મચ લગાડ હોય તેવા સ્ટોક એલએનટી પણ ઉપરની તરફ ચાલી નીકળ્યા છે, તો એવું લાગે છે કે ઇન્ડેક્સ બેઝમાં આપણું સૌથી વધુ ધ્યાન હોવું જોઈએ. એ પછી મને એવું લાગે છે કે ઓટોપેક દે આર જસ્ટ રેરિંગ ટુ ગો, જેમ તમે મેન્શન કર્યું, તો એ પણ ઘણા સારી ચાલી રહ્યા છે. આઉટ ઓફ ધ ઇન્ડેક્સ જઈને વાત કરીએ તો મને એવું લાગે છે કે ઓટો ઇન્સ્યુલરી અત્યારના એક ઉભરતી થીમ છે. હમણાં તમે જુઓ કે ઓટો ઇન્સ્યુલરી સારા ચાલી રહ્યા છે. હોમ ફિનાન્સિંગના જેટલા બી સ્ટોક છે એને લગતા એ લોકોએ પણ પોતાનું મોમેન્ટમ ચેન્જ કર્યું છે, ઉપરની તરફ જઈ રહ્યું છે. તો મને એવું લાગે છે કે આવનાર સમય આ બધા સ્ટોક ઉપર આપણે કેપિટલાઇઝ કરવાની જરૂર છે. ઓકે, તો અહીંયાથી તે સાથે અહીંયાથી તમે જોવા જઈએ તો ઓટો ઇન્સ્યુલરી જશે, તેની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે ક્યાંક ને ક્યાંક મોમેન્ટમમાં અહીંયાથી આવતા જોવા મળી શકે છે. જિગ્નેશ, તમે જો કે માર્કેટનો પ્રોબ્લેમ એરિયા ક્યાંક ને ક્યાંક હવે ફાર્મા સેક્ટર બનતું જોવા મળ્યું છે. સ્ટોક્સ તમે જો કે સન ફાર્મા છે, લ્યુપિન જેવા કાઉન્ટર તમે જો, આઈ મીન લ્યુપિન તમે જો કે ક્લિયરલી 23% સુધીના નુકસાન સાથે આજે વર્ષના જો જોવા જઈએ ઇયરલી તો ક્લોઝિંગ થતી જોવા મળી છે. લાગી રહ્યું છે ટેકનિકલી હજુ પણ વીકનેસ જોવા મળી શકે, કારણ કે જેટલા પણ ઇન્ડિકેટર હતા એ ક્યાંક ને ક્યાંક ખાસા તૂટતા જોવા મળી રહ્યા છે આ લેવલ ઉપર. કયા લેવલ ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ લ્યુપિનની અંદર જિગ્નેશ? ઋષિન, લુપિન કહીએ, સન ફાર્માસ્યુટિકલ કહીએ, ડોક્ટર રેડ્ડીઝ કહીએ, આ બધા જે કાઉન્ટરો જે રીતના તૂટ્યા છે આઈ એમ શ્યોર કે લોકોને એક સરપ્રાઇઝ મળ્યું છે. પરંતુ એવું પણ જોવું જોઈએ કે આ બધા કાઉન્ટરો ઘણા લાંબા સમયથી બુલ રનમાં છે. મોસ્ટ ઓફ ધ કાઉન્ટર જેની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ લોકો 2008-2009થી એક બુલ રનમાં છે, અને આ બધાની લોંગ ટર્મની એક સપોર્ટ લાઇન બનાવીએ તો કરંટ લેવલ જે અત્યારના એક બે મહિના પહેલાના લેવલ હતા એનાથી ઘણી નીચે હતી. એટલે મને એવું લાગે છે કે આ બધા સ્ટોકમાં જે કંઈ બી કરેક્શન જોવા મળ્યું છે એ લાંબા
અંતરાળે ક્યાંક ને ક્યાંક ઉભું રહેતું જોવા મળશે. પરંતુ અત્યારના સ્ટોક નીચે જઈ રહ્યો છે એ એક ફેક્ટને નથી લઈ શકતું કે આ બધા સ્ટોક અપટ્રેન્ડમાં છે અને અપટ્રેન્ડમાં જ રહેવાના છે. યસ, અત્યારના ડાઉનસાઇડ બાકી છે. જો ખાસ કરીને લુપિનની વાત કરીએ તો મને એવું લાગે છે કે લુપિને થોડા સમય પહેલા જે લાઇનથી સપોર્ટ લીધો હતો એ સપોર્ટ લાઇન હતી અને એ સપોર્ટ લાઇન એટ અરાઉન્ડ 1350ના લેવલે અડે છે. અત્યારે હજી પણ લુપિન આઈ થિંક 1400ના લેવલની આજુબાજુ છે, તો મને એવું લાગે છે કે હજી પણ 50-70 રૂપિયાની નીચેની તરફની મૂવ બાકી છે. સન ફાર્માની વાત કરીએ તો સન ફાર્માસ્યુટિકલમાં પણ આઈ થિંક નીચેની તરફનું હજી પણ લેવલ ઓપન છે. મને એવું લાગે છે કે સન ફાર્મા આવનાર દિવસોમાં 700 રૂપિયા સુધીનું લેવલ ટચ કરશે અને આ બધું થતાની સાથે પણ લોંગ ટર્મ અપટ્રેન્ડ હજી પણ આ બધા કાઉન્ટર માટે પ્રોમિસિંગ દેખાઈ રહ્યા છે. જી, તો અહીંયાથી જોવા જઈએ તો ફાર્મા સેક્ટર ઉપર એક આવ્યું અહીંયાથી આવતો જોવા મળી રહ્યો છે. જિગ્નેશ, બાયોકોન ઉપર કોઈ વ્યૂ બની રહ્યો છે? આઈ મીન, તમે જો કે બાયોકોન ખાસો ક્લિયરલી એક આઉટ પરફોર્મ કરતું જોવા મળ્યું છે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ તમે જો કે અથવા તો નિફ્ટીની જો આપણે સરખામણી કરવા જઈએ તો લાગી રહ્યું છે કે 52 સપ્તાહના લેવલ ઉપર જે ટ્રેડ કરી રહ્યો છે ત્યારે આ લેવલ ઉપર બેટ લગાડી શકાય, હજુ પણ મોમેન્ટમ જોવા મળી શકે છે આ કાઉન્ટરની અંદર કે થોડી ઘણી પ્રોફિટ બુકિંગ કરવી જોઈએ આ લેવલે? આઈ થિંક ક્લિયર કટ ફાર્મા પેકમાં આ એક કાઉન્ટર એવું રહ્યું છે કે જેને લીડ કર્યું છે અને ઇન્સ્પાઇટ ઓફ એનીથિંગ આ કાઉન્ટર ઉપરનો ઉપર ગયું છે. નોટ ઓનલી દેટ, આ કાઉન્ટરે અત્યારના પણ જે મોમેન્ટમ ભેગું કર્યું છે એવું મોમેન્ટમ એને લાઈફ ટાઈમ પહેલાં પણ ભેગું કર્યું નથી. મને એવું લાગે છે કે આટલું બધું વધારે મોમેન્ટમનું કારણ એવું પણ છે કે ઓવરઓલ સેક્ટરના મેઇન હીરોઝ લગાડ ચાલી રહ્યા છે અને એવા સંજોગોમાં એક કાઉન્ટરમાં આઈ થિંક મોટાભાગનું કેપિટલાઇઝેશન થઈ રહ્યું છે, તો આવા સંજોગોમાં આ કાઉન્ટર ઉપર જઈ રહ્યું છે. હજી પણ આ લેવલ ઉપરની તરફના હોલ્ડ કરશે, અહીંયાથી શોર્ટિંગ કરવાની કોઈ સલાહ નથી બનતી. પરંતુ યસ, આ લેવલે બાઈંગ તો ના જ કરવું જોઈએ, કારણ કે હું એમ માનું છું કે જ્યારે એક્સ્ટ્રીમ મોમેન્ટમમાં તમે બાય કરો અને અને આવા સંજોગોમાં કોઈ પણ એક નાના ન્યૂઝ પણ કાઉન્ટરને નીચે લઈ આવતા હોય છે અને આવા સમયમાં આઈ થિંક કાઉન્ટર પર પ્રેશર વધી જતું હોય છે, તો જેમની પાસે હોય એમને રાખવા જોઈએ. અને બાયોકોને જે રીતની ઉપરની મૂવ આપી છે એ રીતના હવે આ કાઉન્ટર પ્રોમિસિંગ થઈ ગયું છે. આવનાર 1-2 વર્ષ માટે આ કાઉન્ટરમાં કંઈ થવાનું નથી, તો જે લોકો પોર્ટફોલિયો ધારકો છે એ લોકોએ ડેફિનેટલી આ કાઉન્ટરને લઈને ચાલવાનું છે. ટ્રેલિંગ સ્ટોપલોસ મેથડ રાખવાની છે. સ્ટોપલોસ અત્યારના ઘણો દૂર આવે છે, પરંતુ આ કાઉન્ટરને હોલ્ડ કરવાનું છે. જે લોકો શોર્ટ ટર્મ માટે ઈચ્છા રાખે છે એ લોકોએ હજી થોડી રાહ જોવી પડશે, થોડું કન્સોલિડેશન આવવા દો, પછી શોર્ટ ટર્મ એન્ટ્રી માટે ગુડ પ્રેપોઝિશન ચાર્ટ બનાવશે. ઓકે, તો આ કાઉન્ટર અહીંયાથી એક હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી આવતી જોવા મળી છે. તમે સ્ટોક્સ તમે જો કે જે રીતના ખાસો રનરઅપ અહીંયાથી આવતો જોવા મળ્યો હતો અને આજે તમે જો કે માઇલન સાથે જે એમના ત્રીજા લેવલના ફેઝ અહીંયાથી જે છે કરતા જોવા મળ્યા હતા ટેસ્ટિંગ, એની ઉપર જ ક્યાંક ને ક્યાંક એક અપેક્ષા ખાસી વધતી જોવા મળી હતી. સ્ટોક તમે જો કે ખાસો અહીંયાથી રનરઅપ કરતો જોવા મળી રહ્યો છે, હોલ્ડ કરીને ચાલો, પરંતુ કોઈ ફ્રેશ બાઇકની સલાહ જે છે આ કાઉન્ટરમાં નથી આવતી જોવા મળી રહી. જિગ્નેશ, કાલે તમે જો કે આરબીઆઈની પોલિસી આવવાની છે, આપણે નિફ્ટીની વાત કરી, પરંતુ બેંક નિફ્ટી ઉપર કોઈ ટ્રેડ બની રહ્યો છે ત્યારે કયા લેવલ ઉપર ખાસ એ ફોકસ રાખવું જોઈએ? આઈ થિંક બેંક નિફ્ટી ઉપર અત્યારના કોઈ ટ્રેડ નથી બની રહ્યો, રાઈટ, પણ એટલું ચોક્કસ છે કે જો ખરેખર લોંગ્સ હોય તો એમને હોલ્ડ કરવા જોઈએ. કરંટ લેવલે મારી એટલા માટે સલાહ નથી કે અત્યારના અહીંયાથી જોવા જઈએ તો રિસ્ક ઘણું વધારે છે રિવોર્ડની સામે. યસ, પરંતુ રિવોર્ડ છે, એટલે બેંક નિફ્ટી માટે આપણે નીચેની તરફનું એ જ લેવલ જોવું જોઈએ કે આજથી 2 દિવસ પહેલાં જ્યારે બેંક નિફ્ટીએ નીચેની તરફથી ઉછાળો માર્યો હતો ત્યારે આઈ થિંક 17400ના લેવલની આસપાસથી ઉછાળો માર્યો હતો. તો અત્યારના બેંક નિફ્ટી અરાઉન્ડ 17670ની આસપાસ ચાલી રહી છે, તો 17671 ઇઝ અ ગુડ લેવલ. એની નીચે 200 પોઈન્ટ નીચે પણ ઘણો સારો બેંક નિફ્ટી માટે સપોર્ટ છે, તો અહીંયાથી કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. લોંગ હોય તો હોલ્ડ કરવા જોઈએ. કાલના દિવસમાં જો પ્રેશર પણ આવે તો એકદમ ગભરાઈ જવાની જરૂર નથી, જ્યાં સુધી બેંક નિફ્ટી 17390-17400નું લેવલ હોલ્ડ કરે છે. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર જે છે તેની ઉપર એક આવ્યાથી આવતો જોવા મળ્યો છે, કોઈ ટ્રેડ નથી બની રહ્યો, પરંતુ લેવલ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જિગ્નેશ, કોઈ 2-3 તમને બેન્કિંગ કાઉન્ટર પસંદ પડી રહ્યા છે કોઈ થીમને જે રીતના કાલે અને જે રીતના 2 ઇવેન્ટ જે છે તે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને લગતી જેનેટ યેલનની અને તે સાથે અહીંયાથી આરબીઆઈની પોલિસી, કોઈ 2-3 કોઈ કાઉન્ટર હશે બેન્કની અંદર જે ટેકનિકલી તમને સારા લાગી રહ્યા છે અને તેની ઉપર કોઈ ટ્રેડ કરી શકાય?
આઈ થિંક મને બેન્કિંગ કાઉન્ટરમાં શોર્ટ ટર્મ માટે જો સારા લાગતા હોય તો એ આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. જસ્ટ બીકોઝ કે આઈસીઆઈસીઆઈ બેંક બધા પ્રાઇવેટ સેક્ટર બેંકમાં લગાડ રહ્યું છે, જે રીતના કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંકે ઉપરની તરફની મૂવ આપી છે, આઈસીઆઈસીઆઈ બેંક નથી આપી શકી. ઇનફેક્ટ છેલ્લે છેલ્લે એક્સિસ બેંક પણ ઉપર જોડાઈ છે, પરંતુ આઈસીઆઈસીઆઈ બેંક નથી આપી શકી. આઈસીઆઈસીઆઈ બેંક એના હજી પણ રેઝિસ્ટન્સ લેવલની આસપાસ, આઈ થિંક હજી પણ ત્યાં થોડીક ટ્રાવેલિંગ કરી રહ્યું છે, થોડુંક બલ્જિંગ કરી રહ્યું છે. તો એકવાર આઈસીઆઈસીઆઈ બેંક ઉપર 240-250 લેવલ નીકળી જવા દો. મને એવું લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક આ લાઇનમાં ઘણો સારો પરફોર્મ કરશે. બીજું આપણે જોવા જઈએ તો સ્ટેટ બેંક માટે, તો સ્ટેટ બેંક પણ કરન્ટલી બહુ નાઇસલી પોઈઝ છે. આઈસીઆઈસીઆઈ બેંક માટે જે રીતના 245 લેવલ ઉપરની તરફ નડી રહ્યું છે, એવી રીતના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે પણ ઉપરની તરફનું લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું છે, 210. તો જ્યાં સુધી આ બધી બેંકો આ લેવલની નજીક છે ત્યાં સુધી કરન્ટલી એક બાય ટ્રેડ કરી શકાય, અથવા તો આ લેવલ જેવું કુદાવે છે તરત જ બાય કરવું જોઈએ. મારી દ્રષ્ટિએ ઉપરની તરફની બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આ બંને બેંકો આપશે. ઓકે, તો એસબીઆઈ અને તે સાથે જ આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટર ટેકનિકલી ખાસ એવા પસંદ પડી રહ્યા છે. આ બંને કાઉન્ટર ઉપર ખાસ ત્યાં ધ્યાન રાખવું જોઈએ. અને તમે જો કે એસબીઆઈ જેવો કાઉન્ટર જે છે, ફાઇનાન્સ મિનિસ્ટરની જે રીતે અહીંથી પ્રેસ કોન્ફરન્સ પૂરી થતી જોવા મળી હતી, ક્યાંક ને ક્યાંક ખરીદારી આવતી જોવા મળી હતી, પરંતુ માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ જે રીતના થતું જોવા મળ્યું હતું, થોડું સ્ટોક પ્રેશરમાં આવતું જોવા મળ્યું, પરંતુ આ બંને કાઉન્ટર ઉપર તમે ખાસ ત્યાં ધ્યાન રાખી શકો છો. પરંતુ તે સાથે જ અત્યારે સમય થઈ ચૂક્યો છે નાણાકીય બ્રેકનો. બ્રેક પછી જે છે તે બીજા આપણે સ્ટોક્સ ઉપર ચર્ચા કરીશું.